ઉદ્યોગ મંત્રીની ઉપસ્થિતિમાં તાલીમ શાળા માટે શિલાન્યાસ. અમદાવાદ ખાતે ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ દ્વારા મણિનગરમાં તાલીમ શાળા માટે શિલાન્યાસ કરાયો હતો. મંત્રીશ્રી દ્વારા તિરુકુકુરલના લેખક સંત તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. કાશી તમિલ સંગમમ પછી હવે વાયબ્રન્ટ ગુજરાતમાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ માટે સાબરમતી તમિલ સંગમમ છે. તમિલનાડુના ઉદ્યોગ વિભાગ તમિલ ઓફિશિયલ લેંગ્વેજ તમિલ સંસ્કૃતિ પુરાતત્વ વિભાગના મંત્રી થંગમ તિન્નારાસુ અને વીજીપી વર્લ્ડ તમિલ સંગમના અધ્યક્ષ વીજીપી સંતોષમ દ્વારા અમદાવાદમાં તમિલ પ્રભુત્વ ધરાવતા મણિનગરમાં તેના જૂના કેમ્પસમાં એક પ્રતિષ્ઠિત તમિલ શાળાની ઇમારતનો શિલાન્યાસ કરાયો. ગુજરાતના મિનિસ્ટર ઓફ સ્ટેટસ કોર્પોરેશન સોલ્ટ ઇન્ડસ્ટ્રી જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા દ્વારા અહીં તિરુકુકરલના લેખક સંત થિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. અમદાવાદ તમિલ સંગમના અધ્યક્ષ ડૉક્ટર એસ કવિદાસે ઘોષણા કરી. તમિલનાડુના લઘુમતી અને એનઆરઆઈ તમિલોના કલ્યાણ મંત્રી કે એસ મસ્તાન, પુડુચેરીના ગૃહમંત્રીએ નમસ્યયમ, અમદાવાદના મેયર કિરીટકુમાર કે પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન અને પુડુચેરીના સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર એફર્સ મિનિસ્ટર એ કે એસ એ આઈ જે સરવનકુમાર સન્માનિત અતિથિઓ હશે. ગુજરાત અને તમિલનાડુના સાંસદો, ધારાસભ્યો, ગુજરાત કેડરના તમિલ આઈએએસ આઈઆરએસ અને આઈપીએસ અધિકારીઓ, સેવા આપતા અને નિવૃત્ત બંને રાજ્યોના અગ્રણીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. નવી આઇકોનિક તમિલ સ્કૂલ બિલ્ડિંગ વિશે વિગતવાર જણાવતા ડૉક્ટર કવિદાસે કહ્યું, મુખ્યમંત્રી એમ કે સ્ટર્લિનની આગેવાની હેઠળની તમિલનાડુ સરકાર દેશના તમામ ભાગોમાં અને વિદેશમાં રહેતા તમિલોને તમામ શક્ય મદદ કરી રહી છે. વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ અને સંસ્કૃતિની જાળવણી એ સીએમ સ્ટર્લિનનો સ્પષ્ટ ઉદ્દેશ છે. ગુજરાતના તમિલોને એક સદીથી વધુ સમયથી આપણી માતૃભાષામાં શિક્ષણની સુવિધા હતી, પરંતુ વૈશ્વિકરણના કારણે તમામ શાળાઓ બંધ થઈ ગઈ છે. બદલાતી દુનિયાને ધ્યાનમાં રાખીને એટીએસ તેને પુનર્જીવિત કરવા માટે અત્યાધુનિક નવી ઇમારત બનાવવાનું નક્કી કર્યું છે. આ નવા અવતારમાં તમિલ ઉપરાંત પ્રાદેશિક ભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખવવામાં આવશે તથા બાંધકામ પૂર્ણ થયા બાદ અમે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ શરૂ કરવાની યોજના બનાવી છે. આ ગ્રીન બિલ્ડિંગમાં ડિજિટલ લાઇબ્રેરી, સાયન્સ અને લેંગ્વેજ લેબ્સ, એક ઓડિટોરિયમ અને સપોર્ટ ફેસિલિટી હશે. અમે ભારતના કોઈપણ ભાગના બાળકો માટે દરવાજા ખોલીશું, જોકે ચારે ભાષાઓ ફરજિયાત રહેશે. અમે આશા રાખીએ છીએ કે રાજ્ય સરકાર આ બિલ્ડિંગને વધારવામાં શક્ય તમામ મદદ કરશે અને શાળા ચલાવવા માટે ગ્રાન્ટ પણ આપશે, તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતની અંદર તમિલ સમાજનું આ એક ખૂબ જૂની સંસ્થા અહીંયા આવેલી છે. લગભગ 30 વર્ષ કરતાં પણ જૂની સંસ્થા છે. સમગ્ર ગુજરાતના તમિલ સમાજ દ્વારા આજે એક મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, કવિ તિલમપુરમનું. અને અહીંયા સ્કૂલનું પણ ફાઉન્ડેશન છેક તમિલથી. ત્યાંના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર્સને બીજા ઘણા બધા વિધાયકો અને આઈએએસ ઓફિસરો જે તમિલ સમાજમાંથી આવી રહ્યા છે તે બધા જ લોકોની ઉપસ્થિતિમાં મણિનગર ખોખરાની અંદર અમારા ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્થાનિક કાઉન્સિલર મિત્રો, આ બધાની હાજરીમાં આજે એક મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે સ્કૂલનું ફાઉન્ડેશન પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તમિલના સમાજના તમામ લોકોને એમની લોકલ લેંગ્વેજની અંદર શિક્ષણ પ્રાપ્ત થઈ રહે એ પ્રમાણેનું કામ થશે. અને આ સમાજ દ્વારા અલગ અલગ વિવિધ સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. નોટબુકોનું વિતરણ કરવું, સામાજિક કાર્યક્રમો કરવા. આવનાર દિવસોની જે રીતે દેશના વડાપ્રધાન વસુદૈવ કુટુંબની જે ભાવના સાથે દેશના યશસ્વી વડાપ્રધાન ચાલી રહ્યા છે, તે રીતે ભારતનું જે રીતે સમગ્ર છેવાડાના માનવીની ચિંતા કરી તેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ રીતે સમગ્ર સમાજને સાથે લઈને જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ખૂબ સરસ વાતાવરણની અંદર આ મણિનગરની અંદર આ એક મૂર્તિનું અને સ્કૂલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. மீண்டும் மீண்டும் அகமதாபாத் தமிழ் சங்கம் சார்பாக வரவேற்கின்றோம்.
આટલો જ કરવા જોઈએ. શ્રી જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા, ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ કોર્પોરેશન સોફ્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એન્ડ પ્રોટોકોલ ગવર્નમેન્ટ જાતા. அவர்களுக்கு பொன்னாடை போற்றி தலைவர் அவர்கள் கௌரவிக்கிறார். கமிஷனர் அகமதாபாத் முனிசிபல் கார்பரேஷன் திரு எம் தென்னரசன் ஐஏஎஸ் அவர்களை பொன்னாடை போற்றி கௌரவிக்குமாறு அன்போடு அழைக்கின்றோம். Sangam, we cordially invite all the dignitaries on stage, please. அந்த சைட்ல நிக்கிறவங்கலாம் தயவு செஞ்சு அவங்கவுங்க இடத்துல போய் உட்காந்தீங்கன்னா நல்லா இருக்கும். நிகழ்ச்சிக்கு வருகை தந்திருக்கும் ஆன்றோர் சான்றோர் மற்றும் சிறப்பு விருந்தினரையும் வருக வருகை என வரவேற்கின்றோம். வி கார்டியலி இன்வைட் அவர் சீஃப் கெஸ்ட், கெஸ்ட் ஆஃப் ஆனர், ஸ்பெஷல் இன்வைட்டிஸ், டிக்னிட்டரிஸ் ஆன் ஸ்டேஜ் ஃபார் திஸ் செலிப்ரேஷன் ஆஃப் தை பொங்கல் அன்வீலிங் ஆஃப் ஸ்டாச்சு ஆஃப் த भैया 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 सिविल सप्लाइज एंड कंज्यूमर अफेयर्स श्री ए के साई जी सरवण कुमार. जगदीश भाई, light in general, the symbol of prosperity, well-being and abundance. It has the quality to make us see the things clearly. Light also represents knowledge. Darkness, on the other hand, represents ignorance. The presence of knowledge removes ignorance, like the presence of light removes darkness. The significance of lighting lamp is to spread the light of spiritual knowledge, which is called the jyoti. Kuttu vilakku deivigamanadu mangalakaramanadu. அந்த குத்துவிளக்கை ஏற்றி அறியாமை என்னும் இரு சீரிய பணியிலும் இங்கே வந்து நமக்கு ஆதரவு அளிக்கும் தமிழக தொழில்துறை, ஆட்சி மொழி மற்றும் தமிழ் பண்பாட்டுத்துறை தொல்பொருள் அமைச்சராக பதவியேற்று இயங்கிக் கொண்டிருக்கும் தமிழ்நாடு பள்ளி கல்வி அமைச்சகத்தின் முதல் பள்ளிகள் பொன்னாடை போற்றி கௌரவிக்கின்றார். அடுத்ததாக, இன் ஸ்பைட் ஆஃப் இஸ் பிஸி இப்படி இப்படி சார்
અમદાવાદ મે વ્હાઇટ આઈ જાઓ વ્હાઇટ આઈ જાઓ વ્હાઇટ આઈ જાઓ પેલા વ્હાઇટ આઈ જાઓ Coal industries, road and building, forest, environment and climate change, printing and stationery government of Gujarat. Thank you, sir. In spite of your busy schedule, you are here for the people of Ahmedabad to unveil the statue of famous poet Thiruvalluvar and தேர்தலில் மன்னடிப்பட்டு சட்டமன்ற தொகுதியில் இருந்து போட்டியிட்டு வெற்றி பெற்றார். இதையடுத்து தற்பொழுது அமைச்சரவையில் உள்துறை, மின்சாரம், தொழில்கள் மற்றும் வணிகம், கல்வி, பள்ளி, உயர்கல்வி, விளையாட்டு மற்றும் இளைஞர் விவகாரங்கள் முன்னாள் படைவீரர் நலன் அமைச்சராக பொறுப்பில் உள்ளார். சிவில் சப்ளைஸ் மற்றும் நுகர்வோர் விவகார அமைச்சர், சமூக மேம்பாடு, நகர்ப்புற அடிப்படை சேவைகள், சிறுபான்மையினர் விவகாரங்கள் போன்ற பணிகளை செய்து வரும் திரு சாய் சரவணகுமார் அவர்களை கௌரவிக்கும். அகமதாபாத்தில் பிறந்த அரசியல் தலைவரும் மார்ச் 2021 முதல் அகமதாபாத்தின் மேயரும் மற்றும் முதல் குடிமகனாக பணியாற்றுகின்றார். அவர் 2010 முதல் 20 வரை கவுன்சிலராகவும் பணியாற்றியுள்ளார். அகமதாபாத்தில் உள்ள ஒரு சாலைக்கு மேயர் கிரீட் பர்மர் சாலை என பெயரிடப்பட்டுள்ளது. எப்படி வைக்கணும் குருஜி தோடா சைடு பே சார் இவர் கொண்டு இங்க இங்க இங்க